નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત કરું બધાનું આપણી ચેનલ એલપીએસ ક્રિએશનની અંદર. તો મિત્રો, અશોક ઠાકોરનું એક જબરદસ્ત લવ સોંગ આવ્યું છે, તો તેની જ ઉપર આપણે એક વિડીયો એડિટિંગ લઈને આવી ગઈ છે, તે પણ સોંગ અને લિરિક્સની સાથે. મિત્રો, તો સમજ તમે ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમને દરરોજની જેમ જ ટેલિગ્રામની અંદર મિત્રો મળશે ફૂલ સોંગની સાથે. તો ડેમોની લિંક અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે છે તે ફૂલ ડેમો ફૂલ સોંગની સાથે જોઈ શકશો. તો એકવાર ડેમો જોઈ લો, ત્યાર પછી તમને આપણે આવો વિડીયો છે તે સાવ સરળ સિમ્પલ રીતે માત્ર ફોટો સેન્ડ કરી અને એક સોંગ અને લિરિક્સ વિડીયો એડ કરી બનાવતા શીખવાડી દઈશું. સતાયા કરે ઓ મને, જાય છે ત્યારે દિલ કરે. તમે જે ડેમોની અંદર વિડીયો જોયો તેઓ તમારે એડ કરવા માટે, તેઓ વિડીયો બનાવવા માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મળશે ફૂલ પ્રોજેક્ટની, તેનાથી તમારે એક પ્રોજેક્ટને એડ કરવાનો છે. તેના માટે તમારે શું કરવાનું, તે લિંક ઉપર ક્લિક કરવાનું છે. તેના પર તમે ક્લિક કરશો એટલે એક વેબસાઇટ આવશે. તો વેબસાઇટમાં સ્ટાર્ટિંગની અંદર તમને એક સોકડીનું આઇકન હશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારે તમે સેજ નીચે જવાનું, નીચે આવશો ને એટલે તમને એક બ્લુ કલરની અંદર ફૂલ પ્રોજેક્ટ અથવા અલર્ટ મોશન પ્રોજેક્ટ લખેલું જોવા મળશે મોટા અક્ષરમાં. તેના ઉપર ક્લિક કરજો. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નાનકી એવી એડ આવશે. ત્યાં સેજમથી ઉપર કરશો બ્લુ કલરની અંદર જ બીજી વાર તમને નાનકા એવા અક્ષરે ગેટ લિંક લખેલું જોવા મળશે. તે ગેટ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને એક ડાઉનલોડનું બટન, પણ જે રીતે તમને ગેટ લિંક લખેલું હતું તે જ રીતે એક ડાઉનલોડ લખેલું જોવા મળશે બ્લુ કલરની અંદર. મિત્રો, તેના ઉપર ક્લિક કરશો એટલે અલગ મોશન પ્રોજેક્ટ આવી જશે. મિત્રો, આપણે તેની ઉપર અલગથી વિડીયો પણ બનાવેલો છે અને દરરોજ વિડીયોની અંદર તમને હું બતાવી દઉં. ઠીક, તમને કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવતો. જો પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરી જણાવજો. ભાઈ, તમારી સામે છે આવો પ્રોજેક્ટ છે તો ઓપન થઈને મિત્રો આવી જશે. ઠીક છે, ફૂલ પ્રોજેક્ટ છે. તમારે શું કોણ માત્ર એક ફોટો સેન્ડ કરવાનો છે અને એક સોંગ અને રિલ્સ પર વિડીયો એડ કરવાનો, બાકી બધું મટીરિયલ છે પ્રોજેક્ટની અંદર તમને ડાયરેક્ટ જ મળી જશે. જો કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એને કમેન્ટ કરી જણાવજો. અને અત્યારે બધા સાઇન ઇન પ્રોબ્લેમ ઘણા બધાને આવી રહ્યો છે મિત્રો, નીચે એક વિડીયો પણ તેના ઉપર આપણે બનાવશે. તે ન જે હોય તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન અંદર આપણે આપેલી છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય જોઈ શકશો. ઠીક છે, ઘણા બધાને તેનો પ્રોબ્લેમ છે તે સોલ્વ પણ થઈ શક્યો છે મિત્રો. તો તમારે શું કોણ છે પ્રોજેક્ટ છે, તો પ્રોજેક્ટની ઉપરની તરફ તમારે ખેંચી લેવાનું છે. ઉપરની તરફ તમે ખેંચી લેશો એટલે તમે નીચે એક છે તે અહીંયા આગળ જોશો, એક બ્લેક સ્ક્રીન સોંગ ડ્રિસ્ક એક ફોટો તમને દેખાઈ રહ્યો છે. ઠીક છે, ઇમેજ છે અહીંયા નીચેથી ચોથા નંબરનો મિત્રો. ઠીક છે, દિલની નીચે જશે ફોટો. આ ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ ક્લિક કરી તમારે શું કરવાનું, કલરની ફિલ્મ આવી જવાનું છે. ત્યાં જે આજે લાઈન આવી છે એલપીએસ ક્રિએશન લિરિક્સ વિડીયો, ઠીક છે, લખેલું છે. તો તમારે જે સોંગ લિરિક્સ જે વિડીયો ડાઉનલોડ કરવાનો છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે. ત્યાંથી તમે જે એક વેબસાઇટની અંદર જશો અને ત્યાંથી તમે જે ગ્રીન કલરની અંદર ડાઉનલોડનું બટન આવશે તેના પર ક્લિક કરી તમે વિડીયો છે તેને ડાઉનલોડ કરી શકશો. હવે ડાઉનલોડ કરી લે ત્યાર પછી તમારે શું કહું છું, તે વિડીયોનો જે ફોલ્ડરની અંદર તમારો વિડીયો આવે તેમાં જવાનું છે. તે ફોલ્ડરની અંદર જઈ તમારે તે વિડીયોને સિલેક્ટ કરી લેવાનું. વિડીયોને સિલેક્ટ કરી ઉપર એક પ્લસનું આઇકન છે, આઇકન પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે પ્લસના આઇકન પર મિત્રો ક્લિક કરશો એટલે આપણે સોંગ લિરિક્સ વિડીયો છે તે ઓટોમેટિક અહીંયા એડ થઈને આવે છે. તમારે કાંઈ પણ એડ કરવાની જરૂર નહીં પડે. એ તમારે કોઈ પણ સોંગ લિરિક્સ લખવાની કાંઈ પણ જરૂર નહીં પડે. ચાલુ થઈ ગયું. ત્યાર પછી ફોટો સેન્ડ કરવા માટે તમને અહીંયા જે ફોટો દેખાઈ રહ્યો છે આ ફોટા પર ક્લિક કરવાનું છે. ક્લિક કરી તમારે કલરની ફિલ્મ આવી જવાનું છે. ત્યાં જે નીચે લાઈન લખી છે આ લાઈન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારે શું કહું છું, ફોટાનું બેકગ્રાઉન્ડ રિમ કરવાનું. તમને જે ન આવડતું ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક લિંક આપી છે ફોટાનું બેકગ્રાઉન્ડ કરી રિમ કરવું. તે વિડીયો તમે જોશો એટલે તમને પણ ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે રિમ કરતા આવડી જશે. ઠીક છે, માત્ર એક જ મિનિટનો વિડીયો છે, જોશો એટલે તમને પણ આવડી જશે. ત્યાંથી આપણે કોઈ પણ એક ફોટો તેને સિલેક્ટ કરી લઈશે અને અહીંથી પ્રશ્ન એક ઉપર આપણે ક્લિક કરી દઈએ તે ફોટો આપણો એંગલ છે સ્ક્રીનની અંદર આવી જાય. જો તમારો કોઈ પણ ફોટો તમે એડ કરશો તેને સેટ કરવા માટે તમારે શું કરવાનું, ફોટા ઉપર ક્લિક કરી દેવાનું. ફોટા ઉપર ક્લિક કરશો અહીંયાથી ને તમે ડાયરેક્ટ ફોટાને આવી રીતે સેટ કરી શકો છો. આ ટપકા તમને જે દેખાઈ રહેશે ને અહીંયાથી ને તમારે જે ફોટાને નાનો મોટો કરવો હોય તે પ્રમાણે કરી તમે ડાયરેક્ટ અહીંયાથી ફોટો છે તેને સેટ કરી અહીંયા આગળ એડ કરી શકશો. ઠીક છે, ત્યાર પછી તમે બેકગ્રાઉન્ડની અંદર પણ તમને એક ફોટો છે તે દેખાઈ રહ્યો હશે, તો તેને પણ ચેન્જ કરવા માટે તમારે શું કરવાનું છે, આ ફોટા ઉપર ક્લિક કરી દેવાનું. ફોટા ઉપર ક્લિક કરી કલરને ફિલ્મમાં જવાનું છે. અહીંયાથી આ લાઈન ઉપર ક્લિક કરી દેવું. હવે જે આપણે જે ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યો હોય તેનો જે ઓરિજિનલ જે ફોટો તમારી પાસે પડ્યો હોય તે ફોટો તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનો રહેશે. ઠીક છે, બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું ન હોય
કેવો સાદો ફોટો મળે ઠીક છે તો અહીંયાથી આપણે શું કરશું અહીં આ ફોલ્ડર સિલેક્ટ કરી લઈશું જે આપણો સાદો ફોટો છે તે જ આપણે અહીંયા એડ કરી અને તમને બતાવીશું મિત્રો ઠીક છે તો તમારે શું કરવાનું એક ફોટો બેકગ્રાઉન્ડ ડિમ કરી લેવાનો છે અને એક ફોટો છે મિત્રો તે તમારે ડાયરેક્ટ જે સાદો ફોટો હોય તેવો તમારે લેવાનો છે મિત્રો ઠીક છે તો અહીંથી જે આપણો ફોલ્ડર આવી ગયો ફોલ્ડરની અંદર આપણી પાસે જે ફોટો પણ પડેલો છે તે જ ફોટો આપણે તમને અહીંયા આગળ છે તે એડ કરી અને બતાવીએ મિત્રો ઠીક છે તમારે પણ આ રીતે તમારી પાસે જે ફોટા હોય તેને તમારે એક ફર ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું ત્યાર પછી એક સાદો ફોટો હોય તેને તમારે અહીંયા આગળ એડ કરી દેવાનો મિત્રો ઠીક છે તો આ રીતે તમારે બે ફોટા અહીંયા આગળ એડ કરી દેવાનું છે બે ફોટાને સેટિંગ કરવા માટે ફોટા પર ક્લિક કરી તમે અહીંયાથી જે ફોટો છે તેને એડજસ્ટ કરી શકશો મિત્રો તમારા ફોટા પ્રમાણે ઠીક છે આ રીતે તમારા ફોટાનું થોડું ઘણું એડજસ્ટ કરી મિત્રો અહીંયા આગળ સેટ કરી દેવાનું છે આપણો ફોટો અહીંયા આગળ સેટ થઈ ગયો મિત્રો ઠીક છે આટલું તમારે કરવાનું રહેશે બાકી તમારે કાંઈ પણ કરવાનું નથી તમારો વિડીયો છે તે બને રેડી થઈ ગયો છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો વધારે આ વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જઈએ આપણે દરરોજ તમને આવી રીતે સાવ સાવ સિમ્પલ રીતે નવા નવા વિડીયો બનાવતા શીખવાડતા રહીશું તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં લઈ ગુડ બાય.